વિનામ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ભવિષ્ય દર્શન કાર્યક્રમ વીટીવીની વિશેષ રજૂઆત રાશિ મંડળની વાત કરીએ તો પ્રથમ ત્રણ રાશિ મેષ રાશિ વૃષભ રાશિ અને મિથુન રાશિ તો પહેલા મેષ રાશિની વાત કરીએ જેના અક્ષર અલ અને સ્વામીનો મંગળ છે રાશિ મંડળની આ પહેલી રાશિની વાત કરીએ તો નવા કોઈપણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજનો દિવસ સારો દેખાઈ રહ્યો છે માતા પિતાના સુખમાં પણ આજના દિવસ માટે વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે માતા પિતાના આશીર્વાદ તમારા કાર્યને સરળ બનાવશે લોટ જયારે થોડો કઠણ બંધાઈ જાય અને સેજ મોણ કે અટામણ નાખીએ અથવા તો સેજ પાણી નાખીએ કેમ કુણો થઈ જાય એ માતા પિતાના આશીર્વાદ દ્વારા તમારા કાર્ય આજે સરળતા અને કુણા થશે આવી શક્યતાઓ દેખાય છે સફળતાના સારા અવસરો પણ પ્રાપ્ત થાય સુખને વેચવાનો અવસર છે ગમતું મળે તો લ્યા આ ભરીએ ગમતાનો કરીએ ગુલાલ જે કંઈ મળે વેચીને ખાજો ખૂબ આનંદ થશે આજે વાત વૃષભ રાશિની કરવી છે જેના અક્ષર છે બૌ શુક્ર સ્વામી છે એનો રાશિ મંડળીની બીજી રાશિ છે મિત્રો પિતાના સહકારથી કામકાજમાં વૃદ્ધિના સારા યોગ બને ઘણી વખત આપણે વિચારીએ કે આપણી મહેનત દ્વારા સારા પરિણામ પ્રાપ્ત થતા હોય છે પણ ઘરમાં રહેલા બધા જ વ્યક્તિના ગ્રહોનું બોર્ડ પણ આપણને કામ કરતું હોય જો આજનો દિવસ આપણા માટે સારો છે ધંધાની અંદર આર્થિક લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે ભાઈ બહેનો વચ્ચે એક સારો પ્રેમ જળવાઈ રહેશે આજના દિવસ માટે પરિવારની અંદર પણ એક વાતાવરણ આનંદનું નિર્માણ થાય આવા એક સારા પ્રસંગો બને મતલબ આજનો દિવસ તો વૃષભ રાશિવાળા જાતકો માટે સારો દેખાય છે હવે વાત કરીએ મિથુન રાશિની સ્વામી જેનો બુ છે રાશિ મંડળની આ ત્રીજી રાશિની જો વાત કરવામાં આવે તો સારા કાર્ય હોય તો પરિવારનો સહયોગ મળે ખોટા કાર્યમાં પરિવારવાળા સાથે રહેતા નથી આ વસ્તુ તમે ધ્યાનથી રાખજો બીજું સંબંધીઓ દ્વારા એક સંબંધો એના મધુરપ રહેશે સંબંધીઓના સંબંધોમાં આજે સારી મધુરતા જળવાશે કોઈપણ વ્યક્તિ જે તમારાથી વધારે પ્રભાવશાળી હોય અથવા તમે જેનાથી વધારે પ્રભાવિત હોય એવો લોકોના સંગ રાખજો કારણ કે એના દ્વારા કામ સારા સુધારવાના યોગ બની રહ્યા છે મિત્રોનો સહકાર પણ તમારા અધુરા કાર્યોને પૂરા કરી શકશે મિત્ર હેડા હેડાકીએ ઝેડા કૂવા કોષ પછાડે પાણી દઈએ હૃદયના અને દોષ મિત્રો આજે તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે જય ગણેશ વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો ત્રણ રાશિ વાત થઈ મેષ વૃષભ અને મિથુન તો હવે વાત કરીએ કર્ક રાશિની અક્ષર ડ અને હશ કર્ક રાશિવાળા જાતકો માટે આજે સારા સમાચાર મળે જેના કારણે મન પ્રસન્ન રહે તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે બની રહ્યા છે કોઈપણ દૂરના જે સંબંધીઓ હોય અથવા સહયોગીઓ હોય એના દ્વારા જે સારો લાભ થાય તેવી સંભાવનાઓ છે સહયોગ મળે સંપત્તિને લગતા પણ પ્રકારના પ્રશ્ન કે કામકાજ હોય એમાં પણ સારી આજે શક્યતાઓ દેખાઈ રહી છે કામ થવાની વ્યવસાયમાં થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડે ધંધાકીય ક્ષેત્રમાં થોડુંક સાચવીને કામકાજ કરવું એ આજના દિવસ માટે આપના માટે જરૂરી બનશે સિંહ રાશિની વાત કરીએ મ અને ટ અક્ષરવાળા જાતકોએ સિંહ રાશિના જાતકો છે વિદ્યા જ્ઞાન પ્રાપ્તિ માટે અથવા તો કંઈક શીખવાડવા સમજવા માટે અથવા સમજાવવા માટે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે આર્થિક સ્થિતિ તો મજબૂત દેખાય જ છે પરિવારની સાથે એક સારો સમય વિતાવી શકાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય છે થોડીક માનસિક ચિંતા થોડોક તણાવ થોડીક સંભાવનાઓ આજના દિવસ માટે એ પણ દેખાઈ રહી છે તો થોડું સાચવીને એ પ્રમાણે કામકાજ કરી લેવું હવે વાત કરીએ કન્યા રાશિની પઠ અને અણો અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકો માટે કોઈપણ પ્રકારની મહત્વની પરીક્ષાઓ હોય તો સારી સફળતાના યોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે કોઈપણ ઇન્ટરવ્યુ આપવાનું હોય કોઈપણ જગ્યાએ નોકરી માટે સારા કોઈ કોઈ પરીક્ષાઓ આપવાની હોય તો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે કામકાજમાં જેટલું વધારે વધારે ધ્યાન આપશો એટલું સારું પરિણામ તમને પ્રાપ્ત થશે થોડોક માનસિક થાક અનુભવાશે ધંધાકીય કામકાજમાં પણ મહેનતનું પ્રમાણ થોડું વધી શકે છે આજના દિવસ તુલા રાશિ મિત્રો ર તો ત અક્ષરવાળા જાતકોએ તુલા રાશિના જાતકો છે કોઈપણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે લેવડ દેવડમાં કામકાજ કરતી વખતે થોડીક શાંતિ રાખીને કામકાજ કરજો જેટલી મહેનત કરશો એટલી મહેનતનું સારું પરિણામ આજના દિવસ માટે પ્રાપ્ત થવાનું છે સમાજમાં માન સન્માન પણ મળશે મતલબ આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે વૃશ્ચિક રાશિ ન અને યોજના અક્ષર છેવા જાતકો વૃશ્ચિક રાશિવાળા જાતકો છે કોઈ પણ કામ હોય નાના મોટા કોઈપણ પ્રકારના કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધી રહી છે વ્યવસાયની અંદર કોઈ નવા કામકાજ કરવાની તક મળે આવી પણ શક્યતાઓ દેખાય છે હરવા ફરવાના યોગ પણ બની રહ્યા છે અથવા પ્રિયજનોની મુલાકાત તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે કોઈ રોગ શોક હોય તો એને બચવા માટે યોગ્ય માવજત કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે ધન રાશિ ભ ધ ફ અને ઢ તો આ રાશિ ધન રાશિ છે સારા માણસોની કદર થાય તો સમય કામ થતા જોવા મળે છે આજની રાશિની તમારી જો વાત કરવામાં આવે તો કોઈ સારા માણસો તમને કોઈ તમારા કાર્યની અંદર મદદ કરે જેના કારણે તમને પણ સારું કામકાજ કરવાની તક મળે સારા માણસો સાથે સમયનો સદુપયોગ જેટલો થશે એટલો સારું પરિણામ પ્રાપ્ત થશે મનગમતા કાર્યમાં રુચિ વધે શત્રુપક્ષ દ્વારા સાધારણ સાવધાની રાખવી એ પણ તમારા માટે ખૂબ જ જરૂરી બનશે જય ગણેશ વિરામભર સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં મિત્રો પાછળની ત્રણ રાશિની વાત કરીએ તો ધન મકરને કોભ પછી મકર કુંભ મીન તો મકર રાશિની વાત કરીએ તો ખ અને જ જેના અક્ષર જેવા જાતકો માટે સાથી કર્મચારીઓ સાથે કામકાજ કરવાનું હોય ત્યારે આજે યોગ્ય અવસર પ્રાપ્ત થવાનો છે પતિ પત્નીના વિચારોમાં કદાચ સામાન્ય મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાય છે ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરવું પડશે આજના દિવસ માટે અવરોધ એટલા રહેશે છતાંય સફળતા તમને મળે આવા સુંદર યોગો ચંદ્રબળના આધારે મકર રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે વાત કુંભ રાશિની કરીએ જેના અક્ષર ગ અને સ છે કામકાજની કદર થાય તેવો સુંદર યોગ આજે બની રહ્યો છે આત્મવિશ્વાસથી જેટલું કાર્ય કરશો એટલી સારી સફળતા પ્રાપ્ત થશે મિત્રો અને સહકર્મચારીઓ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે દાંપત્ય જીવનમાં પણ સારી સુખાકાર્યના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે આજનો દિવસ તમારા માટે સારો છે છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિ દ છ જ અને થ જના અક્ષર જેવા જાતકો માટે આજે કોઈપણ કાર્ય એવા કરો જે તમને મનને રુચિ આપતા હોય મનગમતા કાર્ય કરવાથી આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ થશે નોકરી વ્યવસાયની અંદર કામકાજ કરતા હોય ત્યારે થોડુંક સાચવીને કામકાજ કરવું પણ આજના દિવસ માટે જરૂરી બનશે કારણ કે મગજ ઉપર કામકાજનો થોડો બોજો વધી શકે છે થોડું સાચવીને કામકાજ કરજો અકારણ ક્રોધ ઉપર થોડો કાબુ રાખવો એ પણ આજના દિવસ માટે જરૂરી છે ને તો સંબંધો બગડવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે જય ગણેશ જેની આજે જન્મ તારીખ છે